નમસ્કાર મિત્રો કલરાવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત પ્રથમ સત્ર પ્રકરણ બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર એની આપણે શરૂઆત કરીએ આગળના બે પોઈન્ટ ત્રણ સુધીનો અભ્યાસ તમે પ્લે લિસ્ટમાંથી કરી શકશો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો આપણી ચેનલ ઉપર તમે પ્લે લિસ્ટમાં જશો તો પ્લે લિસ્ટમાં નીચેની બાજુએ જઈને જોશો તો ખ્યાલ આવશે કે ધોરણ છ સાત અને આઠ ગણિત વિષયના પ્રકરણવાઇઝ વિડીયોના દરેક દાખલાનો અભ્યાસ તમને ત્યાંથી સરળતાથી મળી રહેશે હવે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર પહેલા દાખલાની રકમ છે શોધો તો અહીંયા પહેલાનો પેલો દાખલો આપેલો છે બાર ભાગ્યા ત્રણ ચતુર્થાંશ તો અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની છે આગળ આપણે ગુણાકારની નિશાની હોય એવા દાખલાનો અભ્યાસ કરી ગયા છે તો આમાં ફક્ત તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે ભાગાકાર છે અને આપણે ગુણાકારમાં ફેરવવા પડશે આ બાર બારના છેદમાં કાંઈ નથી એટલે આપણે એક મૂકી દઈએ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવી નાખીએ એટલે આ સંખ્યા છે એ ઉલટાઈ જશે એટલે કે એનો વ્યસ્ત મૂકવો પડશે આપણે આ સંખ્યા છે એ ઉલટી થઈ જશે અંશ છે એ છેદમાં આવી જશે અને છેદ છે એ અંશમાં આવી જશે તો છેદમાં ચાર છે તો એ અંશમાં આવી જશે ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં ફેરવવા હોય ત્યારે આપણે ફક્ત એટલું જ કરવાનું છે કે અંશ અને છેદને ઉલટાવી નાખવાના એટલે કે એનો વ્યસ્ત મૂકવાનો તો હવે આપણે અગાઉ જે દાખલા ગણતા હતા એ જ રીતના દાખલા છે અહીંયા છેદ ઉડે એ આપણે ઉડાડી નાખીએ ત્રણ એક ત્રણ અને ત્રણ ચાર બાર એટલે કે ઉપર અંશમાં વધશે ચાર ગુણ્યા ચાર અને છેદમાં વધશે એક ગુણ્યા એક એટલે કે ચાર ચાર સોળ સોળના છેદમાં એક બરાબર સોળ છે જવાબ આવશે બહુ જ સરળ છે આ જ રીતે આપણે દાખલા ગણવાના છે બીજો દાખલો ચૌદ ભાગ્યા પાંચના છેદમાં છ ચૌદ ચૌદના છેદમાં કાંઈ નથી એટલે એક ભાગાકારના ગુણાકાર આપણે કરી નાખીએ ભાગાકાર પછીની સંખ્યા છે એને આપણે ઉલટાવવા પડશે તો છેદમાં છ છે એ અંશમાં આવી જશે પાંચ છે એ છેદમાં જશે તો અહીંયા છેદ ઉઠશે નહીં એટલે કે અંશમાં ચૌદ ગુણ્યા છ અને છેદમાં એક ગુણ્યા પાંચ એટલે કે ચૌદ છ ચોર્યાસી એના છેદમાં પાંચ એટલે કે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે અશુદ્ધ પૂર્ણાંક છે એટલા માટે સત્તર પંચા પિંચાશી વધી જશે એટલે સોળ પંચા એંસી અને ચાર ચોર્યાસી એટલે કે સોળ પૂર્ણાંક ચાર પંચમાંશ છે એ જવાબ આવશે એના પછીનો ત્રીજો દાખલો આઠ એના છેદમાં કાંઈ નથી એટલે એક મૂકી દઈએ ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખીએ ત્રણ અંશમાં આવી જશે અને સાત છેદમાં એટલે કે ત્રણ અહીંયા આવી ગયા સાત છે નીચે એટલે કે સાત તૃતીયાંશનો વ્યસ્ત ત્રણ સપ્તમાંશ આપણે મૂકેલો છે છેદ ઉઠશે નહીં એટલે કે અંશમાં આઠ ગુણ્યા ત્રણ છે અને છેદમાં એક ગુણ્યા સાત છે આઠ તેરી ચોવીસ અને એક સત્તા સાત અશુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો સાત ચાર ઇઠાવી વધી જાય સાત તેરી એકવી ને ત્રણ ચોવીસ ત્રણ પૂર્ણાંક ત્રણ સપ્તમાંશ છે એ જવાબ આવશે એના પછીનો ચોથો દાખલો બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો ચાર એના છેદમાં કાંઈ નથી આપણે અહીં છેદમાં કાંઈ ના હોય તો એક મૂકી શકીએ એક ભાગાકારના ગુણાકાર ત્રણ છે એ અંશમાં આવી જશે આઠ છે એ છેદમાં આવી જશે અહીંયા છેદ છે એ ઉઠશે ચાર એક ચાર ચાર બે આઠ અંશમાં વધશે એક અહીંયા એક વધે અહીંયા ત્રણ અને છેદમાં વધશે એક ગુણ્યા બે એટલે કે એક ત્રણ ત્રણ અને એક બે બે ત્રણના છેદમાં બે એટલે કે અશુદ્ધ પૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ આપણે તો બે એક બે બે ને એક ત્રણ એક પૂર્ણાંક એક દ્વિત્યાંશ એક પૂર્ણાંક એક દ્વત્યાંશ છે જવાબ થશે એના પછીનો દાખલો છે ત્રણ ત્રણના છેદમાં કાંઈ નથી એટલે એક અહીંયા આપણે પહેલાં અશુદ્ધપૂર્ણાંક છે ને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી નાખીએ મિશ્રપૂર્ણાંકને એટલે ભાગ્યાને ભાગ્યા રહેવા દઈએ ત્રણ દુ છ ને એક સાત ત્રણ દુ છ છ ને એક સાત સાતના છેદમાં ત્રણ હવે આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ ત્રણના છેદમાં એક ભાગાકારના ગુણાકાર ત્રણ છે એ અંશમાં આવી જશે સાત છે એ છેદમાં આવી જશે છેદ ઉઠશે નહીં એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં એક ગુણ્યા સાત ત્રણ ત્રણ નવ અને એક સાત સાત એટલે કે નવના છેદમાં સાત આવશે તો આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા હોય તો સાત એક સાત સાતમાં બે નાખીએ એટલે નવ થાય એટલે કે સાત એક સાત ને બે નવ એક પૂર્ણાંક બે સપ્તમાંશ છે જવાબ આવશે અને એના પછીનો દાખલો છે છઠ્ઠો એ આગળના દાખલા જેવો જ છે પાંચના છેદમાં કાંઈ નથી તો આપણે એક મૂકી શકીએ ભાગાકારના ભાગાકાર રહેવા દઈએ હમણાં અપૂર્ણાંકમાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી નાખીએ સાતતેરી એકવીસને ચાર પચીસ પચીસના છેદમાં સાત સાત તેરી એકવીસને ચાર પચીસ પાંચના છેદમાં એક ભાગાકારના ગુણાકાર પચીસના છેદમાં સાત છે ને ઉલટાવી નાખીએ ભાગાકારના ગુણાકાર કરાય એટલે સાતના છેદમાં પચીસ થઈ જશે અહીંયા છેદ ઉઠશે પાંચ એક પાંચ 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 પચીસ અંશમાં વધશે એક ગુણ્યા અહીંયા એક અહીંયા સાત અને છેદમાં વધશે એક ગુણ્યા પાંચ એટલે કે સાત એક સાત અને પાંચ એક પાંચ સાતના છેદમાં પાંચ મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો પાંચ એક પાંચ અને બે સાત પાંચ એક પાંચ અને બે સાત એક પૂર્ણાંક બે છે એ થશે બહુ જ સરળ છે ના સમજાય તો ફરી વખત રિપીટ કરશો એટલે ચોક્કસ સમજાઈ જશે તો અહીંયા પેલો દાખલો પૂરો થાય છે ના સમજાય તો રિપીટ કરવા વિનંતી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો બને એટલો વધારે જેથી ઘરે બેઠા અભ્યાસ કરી શકાય અને શીખી શકાય અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો એક વખત લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આ પ્રકરણ અને આ સિવાયના અન્ય પ્રકરણો તમને આપણી ચેનલ ઉપર પ્લે લિસ્ટમાં જશો તો ત્યાંથી બધા જ પ્રકરણોનો અભ્યાસ તમે ત્યાંથી કરી શકશો તો પ્લે લિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે તો એક વખત લાઇક સર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક યુ